WAPMC के वाइस चेयरमैन दिलीप पटेल का भारतीय किसान संघ और समग्र किसानों द्वारा सम्मान किया गया। डभोई खेती बाड़ी उत्पादन बाजार समिति के वाइस चेयरमैन दिलीप पटेल का भारतीय किसान संघ तथा समग्र तालुका के किसानों द्वारा सम्मान किया गया। डभोई के APMC स्थित भारतीय किसान संघ की अध्यक्षता में तालुका के किसान भाइयों के साथ एक विशेष बैठक आयोजित की गई थी, जिसमें पिछले लंबे वक्त से APMC में खरीदारी के मुद्दे भारतीय किसान संघ की टीम द्वारा APMC के वाइस चेयरमैन दिलीप पटेल के साथ बैठक की जाती थी। ऐसे में अब किसानों के हित में फैसला लेते हुए भारतीय किसान संघ की टीम ने उनका शुक्रिया अदा किया था, जहां उनकी ही तरफेन में यानी कि उनके समर्थन में फैसला लेने के मुद्दे आज भारतीय किसान संघ द्वारा जिला प्रमुख सुरेश पटेल की अध्यक्षता में बैठक का आयोजन करते हुए वाइस चेयरमैन दिलीप पटेल को सम्मानित किया था। डभोई तालुका किसान संघ ना आगेवानो अने तालुका ना खेडूतो साथे बजार समिति खाते मीटिंग योजवामां आवी हती। किसान संघ अने खेडूतोना थोड़ा प्रश्नों की अमे साथ बेसी ने चर्चा करी। घना समय थी आ लोग तरफ थी रजूआत थी कि आप कई नव कई करिए बजार समिति खाते। अमेपण अमने बधाने समझायु कि अमारी बजार समिति नी लोकल शू परिस्थिति छे अने सरकारना नवा नवा कया कायदा छे एने अनुरूप हवे पछीनी आपणे कामगीरी करवी पड़शे। अने नवा कायदाने आवने आवनारा जे भी खरीदी ने जे पण प्रश्नो छे एनी अमे विगते बधा खेडूतो साथे चर्चा करी छे। આવનારા સમયમાં ભારતીય કિસાન સંઘ અને ડભોઈ બજાર સમિતિ એક સાથે મળીને ખેડૂતોને વધુમાં વધુ લાભ થાય અને કેવી રીતે સરળ કામગીરી કરી શકે ડભોઈ તાલુકામાં એવી વિગતે ચર્ચા કરી છે અને હવે પછી એ રીતે કામગીરી કરવામાં આવશે। ભાવ નથી મળતો એવું તો ના કહી શકાય। માંગ અને પુરવઠો બરોબર છે, કુદરતનો નિયમ છે કે માંગ અને પુરવઠો। એક સમય એવો હતો કે 300 રૂપિયા ટામેટાનો ભાવ થઈ ગયો હતો, 70 પૈસે કિલો કોઈ ખરીદનાર નતો અમને થોડા દાડા પહેલા જ। એવી બી પરિસ્થિતિ અત્યારે ઊભી થયેલી છે અને 2-3 મહિના પહેલા 300 રૂપિયા ભાવ હતો, એટલે કે માંગ અને પુરવઠો જળવાવો જોઈએ। ખેડૂતોએ પણ નવું શીખવાની જરૂર છે કે જેનો પૈસા વધારાય પછી તમે બધો આખો સમાજ જ ખેડૂત સમાજ એ જ વાઈ દો તો પછી એનો ભાવ નહીં જ આવવાનો, એટલે કે દરેકે પોતે બેલેન્સ કરીને ને ચાલવાની જરૂર છે। આની અંદર સરકારે પણ કોઈક નિયમ નવો લાવવાની જરૂર છે। આ સરકાર ઘણા સુધારા કરવા જઈ રહી છે, એની અંદર મુખ્ય સુધારો આ ક્રોપ બેલેન્સનો લાવવાની જરૂર છે। અને આમાં અમને તો કોઈ ધારો કે પૂછતું નથી, પણ આજના પ્રસંગે આની અંદર તમે પૂછ્યું એટલે મેં તમને આનો જવાબ આપ્યો કે આનું ક્રોપ મેનેજમેન્ટ કરવાની જરૂર છે। આજ રોજ ડભોઈ APMC ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બેઠકનું આયોજન રાખવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। અને ભારતીય કિસાન સંઘ દ્વારા જે બેઠકનું આયોજન રાખવામાં આવ્યું હતું એમાં APMC ના વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઈ પટેલની હાજરીમાં અધ્યક્ષતામાં ખેડૂતના જે મુદ્દાઓ હતા એને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જે કેટલા સમયથી APMC જે અહીંની બંધ છે એને કાર્યરત કરવા માટે છેલ્લા કેટલા વખતથી ખેડૂતોની ડિમાન્ડ હતી તે કિસાન સંઘે રજૂઆત કરતા આજે બેઠકમાં લીલી ઝંડી આપી છે। અને દિલીપભાઈએ કીધું છે કે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતને જેટલું શક્ય હશે એટલું સાથે રહી સાથે મળી અને આવનાર સમયમાં કામ કરીશું।